गुड मॉर्निंग डियर स्टूडेंट, यूनिट 4 कॉल्स ऑफ द हिल्स में पार्ट 2 आपने जोयुं तुं कलुआ विषे, गोविंदा अबू चाचा कलुआ ने एमनी एक बकरी चांदनी, ए चांदनी विषे जोयुं तुं कि अबू चाचा छे एमनी एक बकरी कलुआ एमने खोई चूक्या हता एटले बीजी बकरी लई आव्या जे सफेद सफेद हती एटले अबू चाचाए एनुं नाम चांदनी राख्युं, अबू खान पण एमनुं नाम आवे छे। पछी ए चांदनी साथे खूब खुश हता, પણ એ ચાંદનીને હવે પેલી ટેકરીઓની આકર્ષણ લાગ્યું હતું, એને ટેકરીઓ પર જવું હતું, એ રોજ એ ટેકરીઓને જોતી કે કેવી સરસ એ કુણા કુણા તડકાની અંદર મજા માણી રહી છે, સુંદર સુંદર તાજી તાજી પવનની લહેર ખરી અંદર એ રમી રહી છે, તો એને પણ ત્યાં જવાનું મન થાય છે। અને પછી અબુ ચાચાને ખબર પડી જાય છે, એ જમવાનું પણ છોડી દે છે, અબુ ચાચા એને નાનકડી ઝૂંપડીની અંદર ધક્કો મારીને પૂરી દે છે, પણ અબુ ચાચા છે એ નાનકડી બારી બંધ કરવાનું ભૂલી જાય છે। તો હવે આગળ આપણે જોઈએ કે શું થાય છે। ધ સેમ નાઇટ, એ રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ, ચાંદનીએ એ બારીને પોતાની સ્વતંત્રતાનો માર્ગ બનાવ્યો। વેન ચાંદની રીચડ ધ, જ્યારે ચાંદની છે રીચડ પહોંચી, ધ હિલ ટોપ એ ટેકરીઓ પર, ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન, હોરિઝોન એટલે ક્ષિતિજ, ક્ષિતિજ એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ક્ષિતિજ શું છે? ક્ષિતિજ એટલે આપણે જ્યારે અગાસીમાં જઈએ, દાખલા તરીકે આપણે દરિયા કિનારે જઈએ અને દૂર સુધી આપણને દરિયો દેખાય અને પછી વાદળ છે એ દરિયાને અડતું હોય અને જે રેખા તમને દેખાય છે એને ક્ષિતિજ કહેવાય। વાડીમાં જઈએ, ખુલ્લા મેદાનમાં જઈએ અને મેદાન અને આકાશ એક થઈ જતું લાગે એને ક્ષિતિજ કહેવાય। તો એ જ્યારે હિલટોપ પર પહોંચી ત્યારે બિગ યલો સન, મોટો સન, પીળો સૂર્ય વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન, ક્ષિતિજ પરથી ઉગ્યો, ક્ષિતિજ પર મોટો સૂર્ય પીળો ઉગી નીકળ્યો હતો। ધ શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર, શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય, ખુશીથી છલકતી હતી, એન્ડ વન્ડર આશ્ચર્યથી ભરીતી, આનંદથી ભરીતી, ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફિટ, એના પગની નીચેનું લીલું લીલું ઘાસ, બીકેમ ગોલ્ડન યલો, એ પણ તડકામાં ચમકતું હતું, પીળું થઈ ગયું, ધ વાઇન્ડ એટલે કે પવન સેંગ ગાતો હતો, એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ, એનું સ્વાગત ગીત, અનંત સ્વાગત ગીત ગાઈ રહ્યો હતો। ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન, ચાંદની ફેલ્ટ, ચાંદનીને એવું લાગ્યું કે એઝ ઇફ, જાણે કે તે મીટિંગ હર મધર એની માને મળી રહી છે, આફ્ટર યર્સ ઓફ સેપરેશન, વર્ષોથી વિખૂટી પડી ગયેલી એને માને મળી રહી છે એવું ચાંદનીને બંધ લાગતું હતું। હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ, હાઉ ડિફરન્ટ કેટલું અલગ છે, ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ, અબુ ખાનના જેલ જેવા ઘરથી આ બધું કેટલું જુદું છે। ધેટ ડે શી જમ્પડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ, ધેટ ડે એ દિવસે શી જમ્પડ કૂદકા માર્યા, પ્લેડ રમી, એટ ઓલ અરાઉન્ડ એ ખાધું, કૂદી રમી અને ખાધું આજુબાજુમાં બસ, શી વોન ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, તે ખૂબ જ ખુશ હતી, ઇટ વોઝ શી હેપીએસ્ટ ડે ઇન ધ ચાંદનીઝ લાઈફ, અને એ ચાંદનીના જીવનનો સૌથી સારો દિવસ હતો કારણ કે એ મુક્ત થઈ ગઈ હતી ને। ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ, સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ, સૂર્ય છે ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો, શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, સોરી, સૂન ધ ડાર્કનેસ ઓવર્ડ ધ ગ્રાસ, સૂન થોડી જ વારમાં ગ્રાસ ઘાસ, ડાર્કનેસ અંધારું, કવર્ડ છવાઈ ગયું, થોડી જ વારમાં ડાર્કનેસ અંધારું છવાઈ ગયું શેના પર, તો કે ગ્રાસ ધ ફ્લાવર્સ એન્ડ ટ્રીઝ, ફૂલો પર, વૃક્ષો પર અને ઘાસ પર અંધારું છવાઈ ગયું, ધ વાઇન્ડ સ્ટોપ્ડ બ્લોઈંગ, પવન પણ ધીમેથી, પવન પણ શાંત થઈ ગયો, ફૂંકાતો બંધ થઈ ગયો,
देर वॉज स्टीलनेस ऑल अराउंड. स्टीलनेस गाढ़ शांति, बधी ज बाजु शांति हती. एन आउल हूटेड फ्रॉम अ हॉल. आउल घूवड, हूट करवू, बोलवू. एक बखोलमांथी घूवड से बोलतू हतू. चांदनी फेल्ट स्केर्ड. स्केर्ड डरी गई, फ्राइटन्ड पण डरी गई. चांदनी ये सांभळीने डरी गई. द फूल मून रोज इन द डिस्टंट स्काय. फूल मून पूर्ण चंद्र, पूनमनो चंद्र छे, दूर आकाशमांथी उग्यो. इन इट्स सिल्वर लाइट चांदनी सो टू ब्राइट आईस एंड शार्प टीथ. इन इट्स सिल्वर लाइट ए चांदनीना शीतल प्रकाशनी अंदर चांदनीए जोया बे चमकती आँखों अने तीक्ष्ण दाँत. मूविंग स्लोली टूवर्ड्स हर एनी बाजू धीमे धीमे आवी रह्या हता. द डेविल वॉज नॉट इन हरी. ए राक्षस कोई उतावल में हतो नहीं. ही न्यू दैट दिस गॉट वॉज ऑल्सो हिज फूड. ए जानतो तो कि आ बकरी पण तेनो ज शिकार छे. द वॉल्फ એટલે કે વરુ. કૂતરાથી મોટું મોટું હોય અને શિયાળથી નાનું નાનું હોય એને વરુ કહેવાય. ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઈચ અધર. એ વરુ અને બકરીએ એકબીજા સાથે સ્ટ્રક અડાવ્યા. હેડ્સ એટલે માથા, એટલે કે બંને ઝઘડવાનું શરૂ કર્યું. હી વોઝ બિગ એન્ડ ફ્યુરિયસ. એ બહુ મોટો હતો અને ફ્યુરિયસ વિકરાળ હતું. વેર ઇઝ Whereas she was small but not weak. જ્યારે ચાંદની છે નાની હતી પણ નબળી હતી નહીં. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ. ચાંદની એના પગ પર સજ્જડ ઊભી રહી, પગને જમીન સાથે ફિટ કર્યા. હેડ સ્લાઇટલી બેન્ટ, માથું થોડું નીચે નમાવ્યું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ અને એના મજબૂત શિંગડાઓથી એમ્ડ એટ ધ ડેવિલ. ડેવિલ સામે શિંગડા માંડીને ઊભી રહી. એ રાક્ષસ સામે શિંગડા માંડ્યા. શી લુકડ લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. શી લુકડ લાઇક એ લાગતી હતી બ્રેવ સોલ્જર બહાદુર સૈનિક જેવી. રેડી ટુ ફાઇટ એ લડાઈ માટે તૈયાર હતી. અ ક્રુઅલ એનિમી ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય, બહાદુર સૈનિક જેવી એ ચાંદની લાગતી હતી. ધ ફાઇટ બિગિન લડાઈ શરૂ થઈ. It went on through the night. આખી રાત લડાઈ શરૂ રહી. The moon began to grow pale and suddenly hid behind the clouds. The moon began to grow pale. ચંદ્ર હવે ઝાંખો પડવા લાગ્યો. પેલ એટલે ઝાંખું થવું. Suddenly અચાનક hid behind the clouds. વાદળોની અંદર સંતાઈ ગયો. The stars also began to disappear one by one. એક પછી એક તારાઓ પણ અદૃશ્ય થવા લાગી ગયા. અ ફેન્ટ લાઇટ અપીયર્ડ ઇન ધ ઇસ્ટ. અને પૂર્વ દિશામાંથી ઝાંખો પ્રકાશે દેખાવા લાગ્યો. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સૂર્યનું પહેલું કિરણ. સો ચાંદની લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ. સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. લાઈંગ ઓન ગ્રાઉન્ડ, લાઈંગ એટલે પડેલી, ગ્રાઉન્ડ એટલે જમીન પર પડેલી ચાંદનીને જોઈ. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. She was completely, પૂરી રીતે, સોકડ, લથબથ હતી. In blood, લોહીમાં, લોહીથી લથબથ હતી. The wolf, tired and sleepy, was getting ready to devour her. The wolf, એ વરુ, છે એ tired, થાકેલું, અને sleepy, ઊંઘથી ઘેરાયેલું હતું. અને હવે ready to devour her, ખાવા માટે તૈયાર હતું. A flock of bird, flock, FLOCK, વૃક્ષોનું એક ટોળું, ઝુંડ. સિટિંગ ઓન ધ ટ્રીઝ, એ વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ. વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, ડિબેટ કરવી, ચર્ચા કરી રહ્યા હતા. આ ફાઇટ જે થઈ, બંને વચ્ચેની જે લડાઈ થઈ એની ચર્ચા કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર, આસ્ક અ સ્મોલ વન, એટલે નાનકડા એક પંખીએ પૂછ્યું. તો આમાં વિજેતા કોણ છે? ધ વોલ, ઓફકોર્સ, મોસ્ટ ઓફ ધ અડર ડિક્લેર ટુગેધર. તો મોટા ભાગના બધાએ કીધું કે એમાં વિજેતા છે એ વરુ જ કહેવાય ને. સેડ નો, સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, પણ એક વૃદ્ધ સમજદાર પક્ષી બોલ્યું, ના,
चांदनी इज द विनर, चांदनी विजेता छे. आई हैव नेवर सीन सच अ ब्रेव फ्रीडम फाइटर, મેં આટલી બહાદુર સ્વાતંત્ર સેનાની કદી જોઈ નથી. એવું એક જે વૃદ્ધ અને સમજદાર પક્ષી હતું એમણે કહ્યું. સો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અબુ ચાચાની ચાંદની એ કેટલી બહાદુર હતી, એને એક રાક્ષસ સાથે પણ લડાઈ કરી. સો આપણે મળીશું આ પાઠના સ્વાધ્યાયમાં. ટિલ ધેન, ગુડ બાય.